मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूली भद्रा दया जैनो धर्मोस्तु मंगलम। आपने शू जोयु हतु लास्ट टाइम? नव तत्व नु साचो स्वरूप छे प्रभुए बताड्यु छे, तो जेवी रीते प्रभुए बताड्यु छे एवी ज रीते आपने जोयु हतु के दरेक तत्वोना स्वरूप साचा स्वरूप केवा छे। अने मेन आ नव तत्व जाणवा पाछळनु मेन रीजन शू छे, ए इम्पोर्टेंट शा माटे छे, सो दैट आपणने એના ઉપર આપણે એના ઉપર શ્રદ્ધા આવી શકે, અને શ્રદ્ધા આવે તો પછી શું થાય, પ્રોપર શ્રદ્ધા આવે તો પછી આપણે આપણામાં શું થાય છે, પછી સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ શકે છે, ધ્યાન રાખવાનું। તો એટલા માટે આ નવતત્વ જાણવું અતિ ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે ડિટેલમાં આવશે નેક્સ્ટ યર, મતલબ એટલે કે એક બે મહિના પછી આપણે જયારે સ્ટાર્ટ કરશું આ પાર્ટ થ્રી, જૈનોલોજી પાર્ટ થ્રી, તો ત્યારે પછી એના વિશે હજી ડિટેલમાં આપણે આપણને જાણવા મળશે। બીજું એક ક્લાસ છોડીને એનાથી પહેલા એક ક્લાસના ક્વેશ્ચન રહી ગયેલા હતા, તો એ આપણે થોડુંક લઈ લઈએ એક બે ક્વેશ્ચન। એક ક્વેશ્ચન હતું કે સોપક્રમી આયુષ્ય કોને પ્રાપ્ત થાય, અને બીજું હતું કે જે ઉપક્રમ આયુષ્ય છે એનું, એટલે કે બીજાને ઉપક્રમો શા માટે મળે, એવા પ્રકારનું આયુષ્ય શા માટે મળે છે ઉપક્રમ વાળું, તો એમાં રીઝન એ જ છે કે આપણે એવા પ્રકારનું આપણો પૂરો જે લાઈફ આપણે જીવી રહ્યા છે ને, તો એમાં આપણા એવા જ ભાવો રહેલા હશે, અથવા તો આપણો જયારે આયુષ્ય કર્મ બંધાય છે ને નેક્સ્ટ ભાવનું, આ ભાવમાં બંધાશે એક વખત, તો એ સમયમાં એવા પ્રકારના આપણા ભાવો ચાલી રહેલા હશે કે બીજા જીવોને હિંસા કરવાના ભાવ, કે બીજાને ઉપક્રમ આપણા દ્વારા થાય, એટલે કે આપણે નિમિત્ત બનીએ બીજા જીવોને ઉપક્રમ, બીજા જીવોના જે આયુષ્ય છે જે જીવી રહ્યા છે તે નોર્મલી, તો એમાં ઉપક્રમ આપણા કારણે આવે એવા પ્રકારની આપણે કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા હોઈએ અને ભાવો પણ એવા ચાલી રહ્યા હોય હિંસક ભાવો, તો પછી આપણો પણ એવો જ પ્રકારનું આયુષ્ય કર્મ બંધ આવતા ભાવનું, કે જે એક એવું સોપક્રમી બંધાય, કે પછી આપણે જેવી રીતે આ ભાવમાં બીજા જીવોને જેવી રીતે ઉપક્રમ આપી રહ્યા છે બરાબર, આપણા કારણે બીજા જીવોની જીવોના પ્રાણ નીકળી જાય, હિંસા થઈ જાય, મૃત્યુ થઈ જાય, પીડા થાય, જો આપણે એમાં નિમિત્ત બનીએ તો પછી આયુષ્ય પણ એવું જ આપણું બંધાય, કે આવતા ભાવોમાં પછી શું થાય, આવતા ભાવ નેક્સ્ટ ભાવ છે તો એ પણ એવું જ પ્રકારનું આયુષ્ય બંધ થાય, એવું જ આયુષ્ય મળે જે સોપક્રમી હોય, જેમાં આપણને ઉપક્રમના કારણે આપણું પણ પછી આયુષ્ય ટૂંકાવી જાય, ટૂંકાઈ જાય। એટલા માટે ક્યારે પણ ધ્યાન રાખવાનું એવા પ્રકારના ભાવો ભાવવા ન જોઈએ, હિંસક ભાવો ક્યારે પણ આપણા હૃદયમાં શું હોવું જોઈએ, બીજા જીવો પ્રત્યે કરુણા ભાવ હોવા જોઈએ, દયા ભાવ હોવો જોઈએ, મૈત્રી ભાવ, એ ભાવો ચાલવા જોઈએ, ધ્યાન રાખવાનું। બીજો ક્વેશ્ચન હતો કે સામાયિક થી શું અનપવર્તનીય આયુષ્ય મળે, તો એ કહી શકીએ આપણે કે સામાયિક જો આપણે પ્રોપરલી દ્રવ્યથી તો કરી રહ્યા છીએ, પણ ભાવપૂર્વક પ્રોપર ભાવપૂર્વક પણ આપણું સામાયિક ચાલી રહેલું હોય ને, એટલે કે ભાવથી પણ દ્રવ્યથી તો આપણું સામાયિકની ક્રિયા ચાલી રહી છે, પણ ભાવ પણ સામાયિકમાં હોવું જરૂરી છે, ભાવ સામાયિક એટલે કેવું કહેવાય, પ્રોપર સમતા ભાવ ચાલી રહેલા હોય તો એ સમયે ત્યારે જો આયુષ્ય કર્મ બંધ, આયુષ્ય કર્મનો બંધ થાય તો શું થાય, શું કહેવાય છે, કહેવાય છે કે 9 to 5 પલ્યુપમ વર્ષોનું શું થાય છે, દેવ આયુષ્ય નું બંધ થાય છે। તો હવે દેવ આયુષ્ય કેવું કહેવાય છે, અનપવર્તનીય કહેવાય છે, રાઈટ, એટલે કે એમાં કોઈ પણ ઘટાડો થઈ શકવાનો નથી, પોસિબિલિટી છે જ નહીં, એ ધ્યાન રાખવાનું। એટલે કે એમ કહી શકાય કે જો આપણો સામાયિક આપણો પરફેક્ટ હોય, ઉત્કૃષ્ટ ભાવથી આપણે આવા પ્રકારનું સામાયિક આપણું ચાલી રહેલું હોય, સમતા ભાવ વાળું, એટલે કે જીવો પ્રત્યે, દરેક જીવો પ્રત્યે આપણો આપણા ભાવો કેવા હોય, રાગ દ્વેષ નહીં હોય પણ સમભાવે રહેલા હોઈએ આપણે, તો પછી આવા શુભ ભાવો ચાલી રહેલા હોય અને સાથે સાથે શુભ પ્રવૃત્તિ પણ છે, જીવ દયા કરી રહ્યા છે, છ કાયના જીવોની રક્ષા કરી રહ્યા છે, તો એ સમયે જો આયુષ્ય કર્મનું બંધ થાય તો એ કેવું થાય, અનપવર્તની આયુષ્ય કર્મ બંધાય છે, કારણ કે કેવું હોય છે, દેવ આયુષ્યની પ્રાપ્તિ થાય છે પણ 9 to 5 પલ્યુપમ વર્ષો જેટલું,
રાઈટ, એટલે કે અને દેવ આયુષ્ય કેવું હોય, ઘટાડી નહીં શકે, આખું સંપૂર્ણ ભોગવવું જ પડે, તો એવું એને અને અપવર્તનીય કહેવાય છે, એટલા માટે એ કહી શકાય. પણ ધ્યાન રાખવાનું, જો દ્રવ્ય સાથે ભાવો પણ એવા જ ચાલતા હોય તો. પણ બીજું એ પણ ધ્યાન રાખવાનું કે સામાયિક કરતા સમયે આપણા ભાવો એવા નહીં ચાલવા જોઈએ કે મને દેવ આયુષ્યની પ્રાપ્તિ થાય. જો એવા કરશું તો પાપાનું બંધી પુણ્યની નું બંધ થશે, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે કે આના પ્રવર્તીને આયુષ્ય તો બંધાઈ જશે, પણ આપણી બુદ્ધિ બગડશે અને આગળ પછી શું થશે, આપણે દુર્ગતિ થશે અને પછી તિર્યંચ ગતિમાં આપણે પછી ડાયરેક્ટ ઉત્પત્તિ થઈ જશે તિર્યંચ ગતિમાં, ધ્યાન રાખવાનું. આટલું આપણે જોયું. હા, બીજું હવે આપણું લાસ્ટ ક્લાસમાં આ નવ તત્વો, દરેક તત્વોના આપણું આપણે સ્વરૂપ જોયા હતા. હવે આપણે આ ફોટો માત્રથી સમજી લઈએ થોડુંક કે શું છે, પછી આગળ ચાલશું. અહીંયા આ ફોટો આ બુકમાં શું આપે છે, હોળી અને સમુદ્રના દૃષ્ટાંતથી નવતત્વની સમજૂતી. એમાં શું આપેલું છે, આ બોટ છે, નાવ છે અને આ સમુદ્ર, આ બંનેના એક્ઝામ્પલથી આપણને નવતત્વ ઇઝીલી આપણે સમજી શકીએ, આ યાદ રાખશું તો પણ. તો અહીંયા ફર્સ્ટ શું છે, જીવ તત્વ છે. તો જીવ તત્વમાં શું આવે છે કે હોળી છે તે જીવ છે, આ હોળી છે ને આ બોટ છે તો તે પોતે જીવ છે, આત્મા છે, જીવ તત્વ છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. અને જે સંચાલક છે તે મન છે. સંચાલક એટલે કે જે વિચારવાનું કાર એક સાધન મળેલું છે ને, તો તે મન છે. અને એ સાધનથી એ વિચારે છે, સાધનનો ઉપયોગ કરીને વિચારે છે. જે સાધનનું એ સદુપયોગ કરશે તો આ જીવ શું કરશે, પ્રોપર રાઈટ ડિરેક્શનમાં એ બોટને ચલાવીને રાઈટ ડિરેક્શનમાં કિનારે પહોંચી જશે. પણ જો આ મનનું દુરુપયોગ કરશે, આ સાધન રૂપી સંચાલક મનનું દુરુપયોગ કરશે તો ખોટી ડિરેક્શનમાં એ ભટકી જશે. ખોટી ડિરેક્શનમાં આ જીવ શું કરશે, આ મનનું જે પણ છે, મનને જો પ્રોપરલી યુઝ નહીં કર્યો, દુરુપયોગ કર્યો, અને આ ખાવાનું મન થાય તે ખાવાનું, જે વિષયાશક્તિમાં મન થાય, પાંચ ઇન્દ્રિયોના ના વિષયોમાં જો લુપ્ત બની જાય, તો ત્યાં ત્યાં બીજે બીજે જગાએ એટલે કે કિનારો છે, ડેસ્ટિનેશન છે, ફાઇનલ ડેસ્ટિનેશન, તો એ ત્યાં પહોંચવાને બદલે અહીંયા ત્યાં ડાયવર્ઝન્સ લેતો રહેશે, તો અહીંયા ત્યાં ભટકતો રહેશે અને સંસારનું પરિભ્રમણ કરતો રહેશે જીવ, સંસારી જીવ બનીને શરીરી અવસ્થામાં. તો એવું છે, આ છે જીવ તત્વ. બરાબર, પછી છે શું છે, અજીવ તત્વ. એ કેવું છે, કર્મ રજ રૂપી જલ. તો જે આ જીવ છે, આ બોટ છે, અને પાણીને શું બતાવ્યું છે, કર્મ રજ રૂપી જલ છે, તે અજીવ તત્વ છે. બરાબર, તો જે આ બોટ છે, જે જીવ તત્વ છે, એ ચારે બાજુથી પૂદગલોથી એ આખો સરાઉન્ડેડ છે. એટલે કે આપણે આપણે ચારો તરફ આપણે નજર ફેરવશું ને તો આપણને શું દેખાશે, જે પણ દેખાય છે તે બધું જ અજીવ તત્વ છે, બધું પૂદગલોથી બનેલું છે. બીજા જે જીવો દેખાય છે ને, શરીરો, બીજા શરીરી જીવોના શરીર દેખાય છે, તે પણ પૂદગલ જે અજીવ તત્વ છે એનાથી જ બનેલું છે. એટલે જે દેખાય છે, જે પણ રૂપી તત્વ છે, બધું પૂદગલ છે. બીજું જે અરૂપી તત્વ છે, આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ દ્રવ્ય, તો આ બધા પણ કોણ છે, અજીવ તત્વ છે. તો તે પણ ઠાસી ઠાસીના આજુબાજુ ભરેલા છે જીવની આસપાસ, સંપૂર્ણ ચૌદરાજ લોકમાં. અહીંયા બીજું શું કહે છે, કર્મ રજ રૂપી જલ છે આ. બરાબર, એટલે કે જે આ જલ છે, આ પાણી છે, એ કર્મ રજ રૂપી છે. એટલે કે કર્મોની ઉપમા આપેલી છે. તો આ કર્મો એટલે કે અહીંયા આપને જે દેખાય છે, આ બોટ છે તે જીવ છે, અને આ કર્મો છે, અરે સોરી, આ જે ઓશન છે, પાણી છે, તે કર્મ છે. તો આપ જોઈ શકો છો કે આ બોટ છે એને કેવું ભમાડી નાખે છે. આ પાણી છે ને, જો એમાં શું થાય, કઈક એવું એમાં કન્ટિન્યુઅસલી વેવ્સ આવતા હોય ને, ટાઇડ્સ, વેવ્સ કન્ટિન્યુઅસલી આવતા હોય, તુફાનો આવતા હોય, એના કારણે જે આ બોટ છે અહીંયાથી ત્યાં અથડાયા કરે, અહીંયાથી ત્યાં જાય અને કિનારે પહોંચી જ શકાતી નથી. તો આવું જ આ પાણી, આ જે ઓશન છે,
આવો બરાબર આવો જે પણ તોફાન વાળું જે આ પાણી છે સમુદ્ર છે તો એની ઉપમા એટલે કે એને કર્મની કર્મને આવી ઉપમા આપેલી છે કે આ તોફાન વાળું આ સમુદ્ર છે ડીપ સમુદ્ર છે એન્ડલેસ સમુદ્ર છે કિનારો બહુ દૂર દેખાય છે બહુ જ દૂર છે કિનારો દેખાતો પણ નથી તો એવા સમુદ્રમાં આ નાવ છે બોટ છે ફસાયેલી છે એટલે કે આ જે જીવ છે આપણે છે આપણે આ કર્મરૂપી સમુદ્રમાં આપણે ફસાયેલા છીએ પોતે કર્મ શું કરે છે પાણી શું કરે છે નચાવે છે બોટ અહીંયાથી ત્યાં અહીંયાથી ત્યાં અથડાયા કરે છે આપણને લાગે છે કે આપણી ગતિ થઈ રહી છે પણ વેવ્સ કેવા હોય અહીંયા બોટ પડેલી હોય ને તો અહીંયા જ પડેલી હોય આપણને લાગે કે ગતિ થઈ રહી છે પણ ત્યાં ને ત્યાં જ હોય માત્ર વેવ્સ ચાલી રહેલા હોય એવું છે કર્મ નચાવે છે આપણને લાગે કે આપણે ચાલો એક ભાવ થયું અહીંયાથી આપણો પ્રોગ્રેસ થયું પણ નહીં આપણું જન્મ મરણનું સાયકલ અનાદિકાળથી ચાલી રહ્યું છે એનું કોઈ એન્ડ આવતું જ નથી કર્મો નચાવે છે એના કારણે પછી આવે છે પુણ્ય તત્વ ત્રીજો તત્વ તો પુણ્ય તત્વ કેવું છે અનુકૂળ પવનને અનુકૂળ પવનની ઉપમા આપેલી છે પુણ્ય તત્વને તો અનુકૂળ પવન એટલે કે જે ફેવરેબલ એટલે કે અહીંયાથી આ પવન જે વિન્ડ જે બ્લો થાય છે તો એ ફેવરેબલ ડિરેક્શનમાં વિન્ડ બ્લો થાય છે કે જ્યાં અહીંયા ડેસ્ટિનેશન પોઈન્ટ છે અહીંયા એટલે કે ડેસ્ટિનેશન પોઈન્ટ શું છે અહીંયા મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવાની છે તો આ મેઇન ડેસ્ટિનેશન પોઈન્ટ છે એટલે કે કહી શકાય કે કિનારો છે સમુદ્રનો કિનારો છે તો ત્યાં લઈ એ રાઈટ ડિરેક્શન છે આ તો પવન જો આ ડિરેક્શનમાં ફૂંકાય કે જેના કારણે આ બોટ આ ડિરેક્શનમાં આવે ને આ કિનારે સુધી એ સ્ટોપ થઈ શકે અહીંયા પાર્ક કરી શકે અને આ યાત્રિકો ઉતરી શકે તો કહી શકાય કે હા આ અનુકૂળ છે રાઈટ તો આવા ટાઈપ અને જો પવન એવી રીતે આવે અહીંયા ત્યાં બીજે ડિરેક્શનમાં આવે કે બીજે જ ક્યાં એ અંદર અંદર ક્યાંક લઈ જાય અહીંયા ત્યાં લઈ જાય અથવા તો આખી બોટને ચૂર ચૂર કરી નાખે ભમાડી નાખે તો એ અનુકૂળ પવન નહીં કહેવાય એ ધ્યાન રાખવાનું તો અનુકૂળ પવનને અહીંયા પુણ્ય તત્વને અનુકૂળ પવનની ઉપમા આપેલી છે કારણ કે પુણ્ય કેવું કહેવાય છે કે એક આલંબન કહેવાય છે કે જે મોક્ષની અવસ્થા સુધી પહોંચાડવામાં હેલ્પ કરે છે ભૂમિયા જેવું કહેવાય છે અથવા તો એસ્કોટ અથવા તો આ અનુકૂળ પવન જેવું કે આ હેલ્પ કરે છે જીવને જે બોટ રૂપી આ જીવ છે એને હેલ્પ કરશે કે તે અહીંયા મોક્ષની અવસ્થા છે અહીંયા જે કિનારો છે સમુદ્રનો તો ત્યાં એ પ્રોપરલી આવી શકે રાઈટ ડિરેક્શનમાં એના માટે પ્રોપરલી એ સામગ્રીને કન્વીનિયન્સને એ સુખની અનુભૂતિ કરાવશે સામગ્રીઓ આપશે મોક્ષની અવસ્થા મોક્ષ યોગ્ય સામગ્રીઓ છે મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવા માટે યોગ્ય સામગ્રીઓ કોણ અપાવશે પુણ્ય તત્વ તો એવું છે પછી ચોથું તત્વ છે પાપ તત્વ તો આ એને પ્રતિકૂળ પવનની ઉપમા આપેલી છે પ્રતિકૂળ પવનને પાપની ઉપમા આપેલી છે અરે પાપને પ્રતિકૂળ પવનની ઉપમા આપેલી છે બરાબર તો અહીંયા શું આવે છે કે જો પવન અહીંયા છે આપણું ડેસ્ટિનેશન પોઈન્ટ એટલે કે અહીંયા કિનારો છે કે મોક્ષની અવસ્થાનું અહીંયા પોઈન્ટ છે તો રાઈટ ડિરેક્શન આ છે પણ પ્રતિકૂળ પવન હોય તો એક પ્રતિકૂળતા આપે છે એટલે કે શું કરે છે આ ડિરેક્શનથી ભમાડીને અહીંયા ત્યાં બીજે ક્યાં લઈ જાય છે અથવા તો ત્યાં જ અહીંયા ત્યાં ભટકાવે છે જીવને ટેન્શન આપે છે કે હવે શું થશે બરાબર તકલીફો આપે છે દુઃખની અનુભૂતિ કરાવે છે તો આ છે પાપ તત્વ બરાબર રાઈટ ડિરેક્શનમાં એ લઈ નથી જતો મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરવા માટે જે અનુકૂળ સામગ્રીઓ છે તો તે આપતો નથી પણ શું આપે છે કંઈક ના કંઈક ઓબ્સ્ટેકલ્સ આપે છે નાખે છે વચમાં જેના કારણે પ્રોબ્લેમ્સ ફેસ કરવા એટલે આ જીવને ફેસ કરવું પડે છે અને અહીંયા ત્યાં ભટકાવ્યા કરે છે આ એવું છે આ પાપ તત્વ એટલા માટે આ હેય છે પછી છે આશ્રવ તત્વ પાંચમું તો એને વહાણ એને કહેવાય છે કે તે કેવું છે વહાણમાં કાણા એના જેવું છે એટલે કે આ શું છે
વાણ એટલે કે પહેલા જોયું કે એને જીવની ઉપમા આપેલી છે કે એટલે કે આત્મા છે, તો એમાં આપને અહીંયા દેખાય છે કે અહીંયા કાણા રહેલા છે. તો આ કાણા જો બોટમાં થઈ જાય તો એના કારણે શું થાય, સમુદ્રનું પાણી અંદર આવી જાય અને પછી બોટ ડૂબી જાય ને, બોટ ડૂબી જાય પછી શું થાય, બોટ ડૂબી જાય. તો એવું જ છે, આ આત્મા છે એટલે કે આશ્રમ તત્વ કેવું છે, એને આ કાણાઓની ઉપમા આપેલી છે, કાણા જેવું છે એટલે કે આત્મા છે. તો એમાં એવા કોઈક બારી બારણા રહેલા છે કે ઓપનિંગ્સ છે કે જેના કારણે આ કર્મરૂપી જે જલ છે તો તે અંદર આવી જાય છે, અંદર આવી જાય છે અને આત્માને ડૂબાડી નાખે છે, ભારી કરી નાખે છે. એના કારણે હલકો એવો જે આત્મા છે તો તે મોક્ષની અવસ્થા પ્રાપ્ત નથી કરી શકતો, ઉર્ધ્વગમન કરી શકતો નથી, ડૂબાડી નાખે છે સંસાર સમુદ્રમાં. બરાબર, એટલે કે જે આ હોલ્સ છે એ શું છે, કર્મ બંધના હેતુઓ છે. એવા અમુક રીઝન્સ છે જેના કારણે જે કર્મો છે એ તો બહાર રહેલો છે ને, આ કર્મરૂપી જળ છે બહાર છે, એન્ટ્રી કોણે આપી છે, આ હોલ્સે આપી છે. એટલે કે આ રીઝન્સ છે, આ આશ્રવ એટલે કે આ રીઝન્સ છે, કર્મ બંધના રીઝન્સ છે. આપણે રીઝન્સ આપ્યો કે જે એટલે કે ઓપનિંગ આપી, એક રસ્તો આપ્યો છે કે જેના કારણે જે વાતાવરણમાં રહેલા જે કર્મરજ છે તો તે આવીને આત્મા પ્રદેશો પર આવરણ થઈ રહ્યા છે, ચોંટી રહ્યા છે. તો એ રીઝન્સ જ, રીઝન્સ ને જ આશ્રવ કહેવાય છે કે કર્મ બંધના જે હેતુઓ છે એને આશ્રવ કહેવાય છે. પછી છે કાણાને બંધ કરવા એટલે કે સંવર, છઠ્ઠો તત્વ છે. તો જે કાણાઓ છે, જે આપણે પહેલા જોયું કે બોટમાં કાણાઓ હતા, તો એને શું કરવાનું, સીલ પેક કરી નાખવાનું, બંધ કરી નાખવાનું. એટલે કે હવે પ્રોપરલી શું કર્યું છે, એક પણ હવે એવું ઓપનિંગ કે એવો કોઈ રસ્તો આપ્યો નથી કે જેના કારણે પાણી હવે અંદર આવી શકે, પાણી અંદર હવે આવી જ નહીં શકશે અંદર. બરાબર, એવું એવી રીતે બધા જ કાણાને બંધ કરવાનું, એને કહેવાય છે સંવર તત્વ. તો હવે એનું મીનિંગ શું છે કે જે આ કર્મરૂપી જલ છે અને આ બોટ રૂપી જે નાવ છે, અરે આત્મા છે, તો જે આપણે પહેલા જોયું કે આ હોલ્સ છે એટલે કે કર્મબંધના હેતુઓ છે એટલે કે રીઝન્સ છે, તો એ રીઝન્સ ને જ અહીંયા ક્લોઝ કરી નાખવાનું છે. એટલે રીઝન્સ ને જ કાઢી મૂકવાના છે. તો કર્મબંધના રીઝન્સ જ નહીં હોય તો પછી કર્મનું બંધ થશે જ કેવી રીતે, બોટ જ આપણે સીલ પેક કરી નાખી તો કર્મ અંદર આવશે જ નહીં ને, પાણી અંદર આવી જ નહીં શકશે. એવી જ રીતે કર્મ બંધ થવાના જે હેતુઓ હોય, રીઝન્સ હોય, એ રીઝન્સ ને જ આપણે કટ ઓફ કરી નાખ્યા, બંધ કરી નાખ્યા, તો રીઝન્સ નહીં હશે તો ફિર પછી કર્મ બંધ થશે જ કેવી રીતે, નહીં થાય ને. પછી એવું છે આ સંવર તત્વ. પછી આગળ છે સાતમું છે નિર્જરા તત્વ. તો એ કેવું છે, પાણીને ઉલેચવું એટલે કે શું છે, હવે આ બોટ છે એની અંદર પાણી જે અહીંયા કાણા થયેલા હતા ને, બરાબર અહીંયા કાણા થયેલા હતા તો એના કારણે પાણી અંદર આવી ગયું હતું અને પછી એને બોટ સીલ પણ કરી છે અથવા નહીં પણ કરી, એટલે જે કાણા છે તે બંધ કર્યા હશે. પણ હવે મેઇન અહીંયા શું છે કે પાણી જે અંદર આવી ગયેલું છે ને, તો એને ભરી ભરીને બહાર આપણને નાખવાનું છે, એટલે કે આ બોટને ખાલી કરવાનું છે. તો એને કહેવાય છે નિર્જરા. એટલે કે શું, જે કર્મરૂપી પાણી છે જે આશ્રવના કારણે એટલે કે કર્મબંધના રીઝન્સના હેતુઓના કારણે અંદર આવી ગયું છે, એટલે કે કર્મનું બંધ, કર્મબંધના હેતુઓ હોય, રીઝન્સ હોય, એના કારણે આશ્રવના કારણે કર્મબંધ થઈ ગયું છે જીવ ઉપર, આત્મા ઉપર. તો હવે શું કરવાનું છે, તો તે કર્મોને આપણને શું કરવાનું, પકડી પકડીને ખેંચીને આપણને વાતાવરણમાં પાછો ત્યાં છોડી નાખવાનું છે. એટલે કે કર્મોનું જે આવરણ રહેલું છે આત્મા પ્રદેશો ઉપર, તો એને આપણને એનાથી મુક્ત કરવાનું છે, ખાલી કરવાનું છે. આત્માને હવે શું કરવાનું છે, કર્મરૂપી જે ભાર છે એનાથી આપણને ખાલી કરવાનું છે.
તો એ જ પ્રક્રિયાને કહેવાય છે નિર્જરા, એટલે કે કર્મ બંધ થયેલું છે તો કર્મ ક્ષય કરવાનું છે. સિમ્પલ વર્ડ્સમાં કર્મ ક્ષય કરવાનું એને કહેવાય છે નિર્જરા કરવાનું. પછી છે બંધ તત્વ, આઠમું તત્વ. તો એને શું કહેવાય, કેવું છે આ પાણીનું એકમેક થવું ક્ષીર નીર ન્યાય, એટલે કે શું છે કે હવે અહીંયા શું થાય છે કે પાણીનું ક્ષીર નીર ન્યાય એટલે કે શું, ક્ષીર એટલે કે જે દૂધ છે અને નીર એટલે કે પાણી. તો દૂધ અને પાણીને આપણે મિક્સ કરીએ તો શું થાય, એવી રીતે એ મિક્સ થઈ જાય કે પછી આપણે હાથથી કે બીજો કોઈ પ્રયોગથી આપણે સપરેટ કરવા ટ્રાય કરી તો નહીં થઈ શકે ને, બંને એકમેક થઈ ગયા છે. તો એક ક્ષીરનીર ન્યાય પાણીનું એકમેક થવું એટલે કે શું, એટલે કે હવે જે જીવ રૂપી આ જે બોટ છે તો એના આ લકડું લાકડું છે તો એની સાથે જે પાણી રહેલો છે અહીંયા બરાબર પાણી છે, તો પાણી એવી રીતે એવી રીતે એને અબ્સોર્બ કરી નાખ્યું છે કે સોક કરી નાખ્યું છે ને આ લાકડાને, કે જેના કારણે આ ભીનું થઈ ગયું છે, એકમેક થઈ ગયું છે, પાણી અંદર પેસી ગયો છે લાકડામાં. તો એને શું કહેવાય છે, બંધ કહેવાય છે. બંધ તત્વ એટલે કે જે આ બોટ રૂપી આત્મા છે બરાબર, અને આત્મા ઉપર કર્મરૂપી જે જલ છે તો એ એકમેક થઈ ગયેલું છે, એટલે કે કર્મ બંધ થઈ ગયું છે આત્મા પ્રદેશો સાથે બરાબર. તો એને જ કહેવાય છે બંધ, એટલે કે જે નવો નવો પાણી જે અબ્સોર્બ કરી રહ્યો છે આ નાવ, એટલે કે જે નવા નવો જે પણ કોઈ પણ રીઝન્સના કારણે આત્મા ઉપર કર્મોના આવરણ થઈ રહેલા છે તો એને બંધ કહેવાય છે. એ પણ કેવી રીતે એકમેક થઈ જાય છે, ક્ષીર નિર્ન્યાય એટલે કે એવી રીતે ચોંટાઈ જાય છે કે ઇઝીલી કઈ પછી છૂટા કરી શકાતો નથી, એ ધ્યાન રાખવાનું. પછી નવમું છે મોક્ષ તત્વ. તો અહીંયા શું આવે છે કે જે બોટ છે એ અહીંયા કિનારે પહોંચી ગઈ છે અને ત્યાં પબ્લિક છે, તો તે હવે અહીંયા શું થાય છે, પબ્લિક ત્યાં નીકળી ગઈ છે હવે, એવી રીતે બતાડે છે. તો અહીંયા શું એનું મીનિંગ છે કે હવે આ જે બોટ રૂપી છે જીવ છે, જીવનું શરીર હતું તો એ શરીરને હવે એને આત્માએ ત્યાગી નાખ્યું છે, ત્યાગી દીધું અને આત્મા અહીંયાથી નીકળી ગયો, શરીરને અહીંયા છોડી દીધું અને આત્મા આ શરીરને ત્યાગીને કિનારે પહોંચી ગયો. કિનારે પહોંચવું એટલે કે શું, અને એ પણ આખો સંસાર સમુદ્ર છે, અપાર સંસાર સાગર, એટલે કે જેનું કોઈ આટલો ઇન્ફાઇનાઇટ ઓશન હતું કે પછી એનો કોઈ છેડો દેખાતો ન હતો, કિનારો દેખાતો ન હતો, પણ છેલ્લે શું થયું છે કે આ આત્મા છે એ કિનારે પહોંચી ગયા છે, એટલે કે જેનું શરીર હતું તો એ શરીરને ત્યાગીને હવે એ કિનારે પહોંચી ગયો છે. કિનારે પહોંચવાનું એટલે કે જે સિદ્ધ અવસ્થા છે તેણે એ આ સિદ્ધ અવસ્થાને તેઓએ આ પ્રાપ્ત કરી લીધી છે બરાબર. અને હવે કેવા અશરીરી બની ગયા છે, અજન્મા બની ગયા છે અને સંપૂર્ણ ગુણમય અવસ્થા પ્રાપ્ત થઈ છે. અને આપ જોઈ શકો છો કે જે આ શું છે કર્મરૂપી જલ છે તો એ પણ અહીંયા જ રહી ગયું છે, એનાથી પણ હવે ઉપર ચાલી ગયા છે, એટલે કે કર્મ રહિત અવસ્થા, સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા હવે પ્રાપ્ત થઈ છે, સંપૂર્ણ ગુણમય અવસ્થા પ્રાપ્ત થઈ છે, અશરીરી અવસ્થા પ્રાપ્ત થઈ છે અને અજન્મા બની ગયા છે. તો આ સ્થિતિ આ અવસ્થાને કહેવાય છે મોક્ષની અવસ્થા તેમણે પ્રાપ્ત કરી છે, તે જ આ નવમું તત્વ છે. તો આવી રીતે આપણે શું જોયું, નવ તત્વો આપણે સમજી દીધા બરાબર. બીજું અહીંયા આપણને દેખાય છે કે જે પહેલો જીવ છે અહીંયા, તો અહીંયા શું બતાડે છે આખો કે આ જીવ છે એટલે કે આત્મા છે બરાબર. પછી અજીવ તત્વ અહીંયા શું બતાડે છે કે જે આ એને શરીર મળેલું છે એ પણ અજીવ તત્વ છે, અથવા તો કર્મ દલીકો છે પણ અજીવ તત્વ છે. પછી પુણ્યને શું બતાડે છે, પુણ્ય તે શુભ કર્મો છે કારણ કે તે શુભ ફળ આપનારા છે ઉદયના સમય, અને પાપ છે ફોર્થ તત્વ, તે અશુભ કર્મ કહેવાય છે કારણ કે તેઓ અશુભ ફળ બતાડે છે એમના
ઉદયના સમયે. પછી ફિફ્થ શું છે? ફિફ્થ છે આશ્રવ. આશ્રવ એટલે કે શું? જે કર્મોનું અંદર આવી શકે તો તે બારી બારણા, જેના કારણે કર્મો અંદર આવી શકે. એટલે કે આત્મા છે તો આત્મા ઉપર આ કર્મોનું લેપ કેવી રીતે થાય છે, કોના કારણે થાય છે? આ જે કાણાઓ છે તો એના એના કારણે તે એન્ટર કરી રહેલા છે અને અંદર ભરી જાય છે. એટલે કે કર્મબંધના જે રીઝન્સ છે, હેતુઓ છે, મિથ્યાત્વ વગેરે જે પણ રીઝન્સ છે, તો એના કારણે તે બારી બારણા મળી રહેલા છે. એટલે કે એક એન્ટ્રી માટે જગ્યા મળી રહેલી છે, જેના કારણે નવા નવા કર્મોનું બંધ થાય છે. અહીંયા આત્મા પ્રદેશો ઉપર એને કહેવાય છે આશ્રવ. પછી સિક્સ્ત છે બંધ. તો જે કર્મો છે તો તે આવી તો રહ્યા છે, પણ એ કર્મોનું લોહાગ્નિ ન્યાય, કયા ન્યાય? ક્ષીર નીર અથવા તો લોહાગ્નિ ન્યાયથી શું થાય છે? બંધ એકમેક થઈ જાય છે. એકમેક એટલે કે લોઢવું હોય, આયન હોય, એને એકદમ ગરમ 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 રેડ હોટ કરી નાખીએ, આટલો ગરમ કરી નાખીએ તો પછી રેડ હોટ થઈ જાય તો આપણને લાગે કે અગ્નિ અંદર પેસી ગઈ છે. લાગે ની સાચે અગ્નિ, જે અગ્નિ હોય તો તે એની અંદર પેસી જાય છે આયનની અંદર, અને કેવી રીતે છૂટો કરવો પોસિબલ ન હોય, એકમેક થઈ જાય છે. તો એવી જ રીતે બંધ સમયે કર્મ જે હોય છે એની સાથે જે પૂતગલ રૂપી જે કર્મો છે તો એમનું પણ બંધ કેવી રીતે હોય છે, એકમેક થઈ જાય છે લોહાગ્નિ ન્યાય. પછી નવમું તત્વ શું છે? તે છે મોક્ષ. એટલે કે આ સંપૂર્ણ જે કર્મો છે, અહીંયા એક નિર્જરાને સંવર અહીંયા બતાડેલું નથી, પણ સમજી લેવાનું તે પણ કે જે કર્મો અહીંયા જેનું જે પણ કર્મનું બંધ થઈ ગયું છે એ જૂના કર્મોને હવે શું કરવાનું? એને બહાર કાઢીને વાતાવરણમાં પાછા મોકલી દેવાનું, એને કહેવાય છે નિર્જરા. બરાબર. અને સંવર એટલે કે શું? સંવર એટલે કે જે બારી બારણાઓ હતા જેના કારણે બધા જે પણ કર્મ છે તો તે આત્મપ્રદેશ ઉપર ચોંટી શકતા હતા, તો એ કર્મ બંધ થાય એના માટે જે થઈ શકે, એન્ટ્રી થઈ શકે એના માટે જે બારી બારણા હતા એટલે કે કર્મબંધના હેતુઓ હતા તો એને જ નાશ કરી લેવાનું. એટલે કે કર્મબંધનું કારણ છે એનું જ નાશ કરી નાખવાનું કે જેના કારણે નવા નવા કર્મોનું બંધ જ નહીં થઈ શકે, એન્ટ્રી જ નહીં થઈ શકે, એને કહેવાય છે સંવર ક્રિયા, સંવર તત્વ. બરાબર. આપણે બધું નવે નવ તત્વો આપણે સમજી લીધા, જોઈ લીધા. અને હા, મોક્ષ તત્વ એટલે કે શું? જે પણ કર્મો જૂના રહેલા હોય તો તે બધાનું જ ક્ષય કરી નાખવાનું, બધાની જે અંશ અંશ કરીને સંપૂર્ણ નિર્જરા કરી નાખવાની. અહીંયા જો નિર્જરાનું પણ બતાડે છે, બરાબર. અહીંયા સંવર બતાડે છે. જો અહીંયા એને બ્લોક કરી નાખ્યા છે હોલ્સ, બારી બારણા બધા બંધ કરી નાખ્યા છે, તો જેના કારણે હવે નવા પાપ કર્મોનું બહારથી એન્ટ્રી થઈ જ નહીં શકશે. બરાબર. એટલે કે કર્મો બંધનું જે કારણ હતા એ કારણોનું જ નાશ કરી નાખ્યો છે, હોલ્સ નાશ કરી નાખ્યો છે, તો એને કહેવાય છે સંવર. એના કારણે નવા કર્મોનું બંધ થઈ શકે નહીં. બરાબર. અને વળી શું કરાવે છે? એ કર્મક્ષય પણ કરાવે છે. સંવર ક્રિયા કેવી હોય? એ શું કરાવે છે? ધીરે ધીરે એ નિર્જરા પણ કરાવે છે. એ આપણે જોઈ લીધું, આ ટોટલી ફોટો પણ આપણે સમજી લીધું. આપણું અહીંયા નવ તત્વનું જે ટોપિક હતું સ્વરૂપ શોર્ટમાં, તો તે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે ટોપિક નંબર 4 સ્ટાર્ટ થાય છે આપણો. એમાં આવે છે જીવન ઘડતરની શિખામણો. તો એમાં છે માર્ગાનુસારીના 35 ગુણો. તો આ માર્ગાનુસારીના 35 ગુણો એટલે કે શું છે? આ આટલું ઇમ્પોર્ટન્ટ શું છે? આ શીખવા માટે આટલું ઇમ્પોર્ટન્ટ શા માટે છે? કારણ કે જે આ માર્ગાનુસારીના જે 35 ગુણો છે ને, તો એ આપણને જો આપણે સમય દર્શન ગુણ પ્રગટ કરવાનું હોય ને, તો પછી આ પ્રગટ કરવા પડશે જ આપણને. માર્ગાનુસારીના 35 ગુણો એ પહેલા પ્રગટ થાય આત્મામાં, અને પછી જ સમ્યક દર્શન ગુણે પ્રગટ થઈ શકે છે. ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે કે જીવો હોય
તો એ તેઓ પહેલા તો સંસાર સમુદ્ર અપાર સંસાર સાગર છે એમાં પરિભ્રમણ કરતા હોય છે અનાદિકાળથી સ્ટાર્ટિંગથી જ એનું કોઈ સ્ટાર્ટ છે જ નહીં ત્યારથી તેઓ આપણે બધા જ જીવો જન્મ મરણનું અનએન્ડિંગ સાયકલ આપણે બધા આ ચાલુ ચાલી રહ્યું છે આપણું અનએન્ડિંગ સાયકલ પણ હવે જીવ જ્યારે એની ભવિતવ્યતા એ પાકવા લાગે ધીરે ધીરે બરાબર થોડુંક થોડુંક એમાં ગુણો પ્રગટ થવા લાગે તો કહેવાય કે એ ચરમાવર્તમાં આવી ગયો છે ચરમાવર્ત એટલે કે ચરમાવર્ત એટલે કે ચરમ એટલે કે લાસ્ટ અને આવર્ત એટલે કે સંસારમાં પરિભ્રમણ કરવાનું જે ફેરો છે ને છેલ્લોમાં છેલ્લો ફેરો કહેવાય છે ચરમ એટલે કે સૌથી છેલ્લો અને આવર્ત એટલે કે ફેરો એટલે કે સંસાર રૂપી સમુદ્ર છે ભયંકર તો એમાં હવે એક જ છેલ્લો ફેરો બાકી રહેલું છે પણ કેટલું એ છેલ્લા ફેરાને કહેવાય છે ચરમ આવર્ત એટલે કે ચરમાવર્ત તો જે ચરમાવર્તમાં આવી ગયેલો હોય જીવ તો એને મેક્સિમમ જો ભટકવું પડે સંસારમાં તો કેટલું ભટકવું પડે તો કહેવાય છે એક પૂતગલ પરાવર્તન કાળ બરાબર તો એક પૂતગલ પરાવર્તન કાળ જેટલું મેક્સિમમ ચરમાવર્તમાં આવેલા જીવને આટલું આટલું છેલ્લું આવે સંસારમાં આવર્ત કરવું પડે આટલું મેક્સિમમ જેનાથી ઓછું પણ હોઈ શકે આખો ને આખું આટલું જ ભટકવું પડે એવો કોઈ રૂલ નથી પછી ચરમાવર્તમાં આવેલો જીવ એમાં પછી શું થાય એક વખત ચરમાવર્તમાં પ્રવેશે તો હવે જીવમાં આત્મામાં માર્ગાનુસારીના આ 35 ગુણો પ્રગટ થાય છે બરાબર આ માર્ગાનુસારીના 35 ગુણો છે એ પ્રગટ થાય છે અને પછી આ બધા પ્રગટ થઈ જાય અને પછી જીવને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે અને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય તો હવે કેટલું બાકી રહ્યું સમય સંસારમાં માત્ર અર્ધ પૂતગલ પરાવર્તન કાળ અર્ધ એટલે 0.5 પૂતગલ પરાવર્તન કાળ બસ આટલું બાકી રહેલો હોય સંસારમાં તે સમજવાનું જરૂરી છે બરાબર એટલે કે નિશ્ચિતપણે અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં નિશ્ચિતપણે મોક્ષની અવસ્થા પ્રાપ્ત થવાની જ છે નિશ્ચયથી આટલો તો ઉત્કૃષ્ટથી છે અને ઓછામાં ઓછો તો કેટલા પણ ભાવ સેમ ભાવમાં ત્રણ ભાવમાં ઓછા ઓછા ભાવમાં પણ આવી રીતે એ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી શકે છે એટલે કે આપણને જો સમય મોક્ષની અવસ્થા જોઈતી હોય તો આપણને શું ધ્યાન રાખવાનું એના માટે સમય દર્શન ગુણ પ્રગટ થવું જરૂરી છે એ થાય તો પછી અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સંસારમાં ભટકવાનું બાકી રહી જાય મેક્સિમમ મિનિમમ તો કેટલું 1-3 એક ભાવ સેમ ભાવ કે થોડાક ભાવોમાં એ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી શકશે પણ સમ્યક દર્શન ગુણ પ્રગટ થવા માટે હા બીજું એને એ પણ કહેવાય કે હવે સમ્યક દર્શન ગુણ પ્રગટ થવું હોય કરવાનું હોય તો એના માટે પહેલા 35 માર્ગાનુસારીના જે 35 ગુણો છે તે પ્રગટ કરવા પડશે આપણને બરાબર માર્ગાનુસારીના 35 ગુણો જો આપણામાં હોય તો કહી શકાય કે આપણે હા ચરમાવર્તમાં આવી ગયા છે એ ભૂતગલ પરાવર્તન કાળ આપણું બાકી છે સંસારમાં છેલ્લો ફેરો બાકી છે બરાબર ધ્યાન રાખવાનું તો એટલા માટે આ જે માર્ગાનુસારીના જે 35 ગુણો છે તે આ ગુણ તે પ્રગટ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે આપણે આપણને શું કરવાનું જો આપણને એવું ક્વેશ્ચન આવતું હોય ને કે શું આપણે ચરમાવર્તમાં પ્રવેશ કર્યું છે કે નહીં તો એવું ક્વેશ્ચન થાય તો પછી શું કરવાનું કે માર્ગાનુસારીના જે આપણે જોવાના છીએ ને 35 ગુણો તો એ ચેક કરવાનું કે શું આ બધા ગુણો આપણામાં છે કે નહીં ઓછા વધારે પ્રમાણમાં છે કે નહીં અને પ્રગટ થાય છે તો કેટલા કેટલા ગુણો પ્રગટ થયા છે તો એ હજી વધારે એમાં જે પણ નથી પ્રગટ થયેલા તો એના ઉપર હું કામ કરું એના ઉપર હું વર્ક કરું અને તે બધા ગુણો મારામાં પ્રગટ થાય જલ્દીથી જલ્દી તો બધું આપણને પ્રયત્ન કરવાનું છે એ પ્રયત્ન કરશું તો આપણને જયારે લાગશે કે હા ચાલો 35 ના 35 બધા માર્ગાનુસારીના ગુણો મારામાં પ્રગટ થઈ ગયા છે તો પછી ત્યારે કહેવાશે કે હા
કે આપણે ચરમાવર્તમાં આવી ગયા છે, માત્ર એક ભૂતકાળ પરાવર્તન કાળ સંસારમાં ભટકવાનું બાકી રહી ગયેલું છે, અને આગળ ચાલીને જો હજી શું થશે, હજી એવા આપણે જેનું વચન ન થતો ઉપર આપણે એનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરશું, સમ્યક જ્ઞાનનું સહારો લેશું, તો પછી સમ્યક દર્શન ગુણ પણ પ્રગટ થઈ જશે, અને એ પ્રગટ થાય તો પછી અર્ધપૂતગલ પરાવર્તનમાં નિશ્ચિત મોક્ષની અવસ્થા પ્રાપ્ત થશે જ એવું નિશ્ચયથી કહેલું છે શાસ્ત્રકાર ભગવંતો દ્વારા. એટલા માટે આપણને પહેલા શું કરવું પડશે, માર્ગાનુસારીના 35 ગુણો છે તો એ આપણને પ્રગટ કરવા માટે પ્રયત્ન કરવાનું પડશે. પણ એ છે શું, આપણને શું ખબર 35 ગુણો કયા છે, એટલા માટે સમ્યક જ્ઞાનની જરૂર પડશે, જે અહીંયા બુકમાં આપેલું છે ભણવું પડશે આપણને. બરાબર, અહીંયા શું કહે છે કે જે માર્ગાનુસારી શબ્દનું મીનિંગ શું છે, માર્ગ અને અનુસારી, માર્ગાનુસારી. બરાબર, માર્ગ છે એટલે કે જે પણ માર્ગ હોય, એટલે કે જે પાથ છે, એક રસ્તો છે, અને અનુસારી એટલે કે એને અનુસરણ, એનું અનુસરણ કરવું. તો કેવા માર્ગનું, કેવા પાથનું અનુસરણ કરવાનું છે આપણને, કેવા કયા રૂટનું અનુસરણ કરવાનું છે, તો તે કહેવાય છે કે જે પણ માર્ગ છે, જે પણ મહાપુરુષો આપણા જે પણ જે માર્ગે ચાલ્યા છે, તો તે જ માર્ગ આપણનું, એ જ માર્ગ ઉપર આપણને ચાલવા પ્રયત્ન કરવાનું છે, એ મહામાર્ગને અનુસરણ કરવાનું છે આપણને. બરાબર, તો એ અનુસરણ કરવા માટે આપણને શું કરવું પડશે, એના માટે આપણને યોગ્ય થવું જરૂરી છે પેલા. તો એ માર્ગ છે, મહાપુરુષોમાં કોણ કોણ આવે, જે પણ મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી ચુક્યા છે અથવા તો હવે કરવાના છે નિશ્ચિતપણે, તો એમના લાઈવ એક્ઝામ્પલ્સ હોય અથવા તો આપણા શાસ્ત્રોમાં એક્ઝામ્પલ્સ રહેલા હોય, જેમ કે આપણે 24 તીર્થંકર ભગવાન, તો બધા જ મહાપુરુષો હતા ને, મહાપુરુષો હતા, પુરુષોત્તમાનમ કહેવાય છે એમને. પછી બીજા પણ જે એવા જે મહાસતીઓ હોય કે મહાસત્તાઓ હોય, તો તેઓ કેવા કેવા માર્ગે ચાલ્યા છે કે જેના કારણે તેઓ પછી મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યા છે, તો કરવાના છે નિશ્ચિતપણે, તો એ માર્ગ ઉપર ચાલવા માટે, એ માર્ગનું અનુસરણ એટલે કે કોપી કરવા માટે, માર્ગ ઉપર ચાલવા માટે આપણામાં યોગ્યતા કે પાત્રતા હોવી જરૂરી છે, તો ચાલી શકશું. તો એ યોગ્યતા કે પાત્રતા છે, તો એને જ કહેવાય છે માર્ગાનુસારીના 35 ગુણો. એટલે કે એ ગુણો આપણામાં હોય એટલે કહેવાય કે આપણા પાસે એ પાત્રતા છે, એ યોગ્યતા છે, અને આ યોગ્યતા હશે, આ 35 ગુણો હશે, તો જ આપણે આ માર્ગાનુસારીના એટલે કે માર્ગનું અનુસરણ કરી શકશું આપણે, નહીં તો નહીં કરી શકીએ આપણે. એવું છે, એટલે કે એ મહાપુરુષ જે માર્ગ ઉપર ચાલ્યા હતા, એ જ માર્ગ ઉપર આપણે જો ચાલવું હોય, એનું અનુસરણ કરવું હશે, તો એના માટે પાત્રતાની જરૂર છે, ગુણોની જરૂર છે. અને તે કેટલા ગુણો, 35 ગુણોની જરૂર છે. જો 35 ગુણો આપણામાં આવશે, પ્રગટ થશે, તો જ આપણે આ માર્ગ જે મહાપુરુષ છે એના માર્ગે આપણે ચાલી શકશું. બરાબર, નહીં તો એ માર્ગ ઉપર ચાલી જ નહીં શકશું. બરાબર, માર્ગ ઉપર આવી જ નહીં શકશું. એટલા માટે આપણને આ પહેલા તો આપણામાં યોગ્યતા કે આ જે ગુણો છે મહાપુરુષોના માર્ગને અનુસરણ કરવા માટે આપણને શું કરવું પડશે, યોગ્યતા આપણને ખીલવવી પડશે, પાત્રતા આપણને ખીલવવી પડશે. કેવી રીતે, એ માર્ગાનુસારીના 35 ગુણો એ પ્રગટ કરશું, તો જ પછી આપણામાં આવી શક્તિ આવી શકશે કે મહાપુરુષોનું જે માર્ગ છે એનું અનુસરણ કરી શકશું, નહીં તો એ શક્તિ પણ છે નહીં આપણામાં. બરાબર, તો એ આ માર્ગાનુસારી એટલે કે પુરુષોના માર્ગને અનુસરણ કરવા માટે આપણને કયા કયા એટલે કે કેવી યોગ્યતા કે પાત્રતાની જરૂર છે, તો તે ક્રમસર અહીંયા આવે છે. અને આ ગુણો છે તો આપણને લાગે કે કેટલા સિમ્પલ છે, નામ વાંચીને લાગશે, પણ એ ગુણો હજી આપણામાં પ્રવેશ થયા છે કે નહીં, આપણામાં છે કે નહીં, પ્રગટ થયા છે કે નહીં, તે આપણને ચેક કરવું પડશે. અને આટલું ઇઝી નથી, એટલા જ માટે આપણે
શ્રી જય વિરાય સૂત્રમાં પણ એ માંગી રહ્યા છે ને, મગાણું સારિયા ઇઠ્ઠ ફલ સિદ્ધિ, આવે છે ને વર્ડ્સ, મીનિંગ શું છે? મગાણું સારિયા એટલે કે માર્ગ, જે મહાપુરુષો જે માર્ગ ઉપર ચાલી રહ્યા છે એ માર્ગનું અનુસરણ કરવા માટે જે 35 ગુણરૂપી જે પાત્રતા કે યોગ્યતાની જરૂર છે, જરૂર પડે છે, તો તે મારામાં આવી જાય, એ પાત્રતા આવી જાય, તો એ માંગી રહ્યા છે આપણે પ્રભુ પાસે શ્રી જય વિરાય સૂત્રમાં દરરોજ ચૈત્યવંદનમાં. તો એ પ્રાર્થના કરીને કરી શા માટે કરી રહ્યા છે? કારણ કે આ 35 ગુણો છે એ પણ આપણા આત્મામાં આવવા, પ્રગટ થવા, એ કઈ આટલી ઈઝી સરળ વાત નથી. એમ સરળ પણ છે અને આટલું સરળ પણ નથી. એટલા માટે આપણે માંગી રહ્યા છીએ, અને જો એ આપણામાં આવી જાય તો આપણે પ્રોપરલી માર્ગાન જે મહાપુરુષોનું જે માર્ગે, એટલે મહાપુરુષોનું જે માર્ગ છે એનું અનુસરણ આપણે ઇઝીલી કરી શકશું. એટલા માટે માંગી રહ્યા છીએ, અને આ આવી જાય તો સમ્યક દર્શન ગુણ પ્રગટ થઈ જશે. માર્ગાનુસારીનું પહેલું ગુણ છે ન્યાય સંપન્ન વૈભવ. એટલે કે કેવું છે આ વૈભવ? વૈભવ એટલે કે પૈસા, સંપત્તિ કે સામગ્રીઓ, કન્વીનિયન્સ, એ બધું વૈભવમાં આવી જાય. પણ એ વૈભવ કેવું છે કે કોના સાથે સંપન્ન હોવું જોઈએ? ન્યાય સહિત હોવું જોઈએ. અન્યાય વાળું વૈભવનું પણ કોઈ વેલ્યુ નથી, બરાબર? કેવા વૈભવનું વેલ્યુ છે? કેવા પ્રકારના પૈસા આપણને કમાવા જોઈએ? કોઈ ચોરી ચકારી કરીને કે કોઈને ઠગ કરીને કે ચોરી કરીને કે કોઈને આપણે શું કરીએ, જોલજાલ કરીએ, કઈ ગડબડ કરીએ, તો એ બધું કરીને પૈસા કમાવીને પછી એ પૈસાથી ખાવાથી કઈ આપણામાં સદ સારા સંસ્કારો આવવાના નથી, કઈ આપણો કઈ ફાયદો થવાનો નથી એક પણ, બરાબર? માર્ગાનુસારીના ગુણો એટલે કે મહાપુરુષોના માર્ગ ઉપર ચાલવા માટે આપણને ન્યાય સંપન્ન વૈભવ, આ ગુણની જરૂરી, એટલે આ ગુણ પ્રગટ કરવું બહુ જરૂરી છે, ધ્યાન રાખવાનું, બરાબર? પૈસા તો હવે કેવી વસ્તુ છે કે કમાવા તો પડશે જ. આપણે જો હજી સુધી આપણે ગૃહસ્થ અવસ્થામાં રહેલા છીએ તો જીવન ટકાવવા માટે આપણને સંપત્તિ તો જરૂરી છે ને. પૈસા વગર કોણ ઉભો રાખે? પૈસા હોય તો જ આપણે ખાવાનું, પીવાનું, રહેવાનું, ઘરમાં એ બધું કરી શકીએ છીએ. પૈસા નહીં હોય તો જીવન જીવી નહીં શકાય, ગૃહસ્થ જીવન, બરાબર? તો એટલા માટે શું કરવું પડે છે? અર્થ પુરુષાર્થ કરવું પડે છે, બરાબર? બીજા પણ પુરુષાર્થ છે, ધર્મ પુરુષાર્થ છે, મોક્ષ પુરુષાર્થ છે, કામ પુરુષાર્થ છે, તો એ બીજા પણ પુરુષાર્થો છે. પણ આ જે ચારે ચાર પુરુષાર્થો છે તો એ પણ પ્રોપરલી આપણને શું કરવું પડે? બેલેન્સ કરવું પડે, બેલેન્સ કરીને ચાલવું પડે. એ પણ સમ્યક હોવા જોઈએ તો પછી આપણે કરી શકીએ, અને જે પણ એટલે કે મોક્ષની અવસ્થા તરફ આગળ વધી શકશું, બરાબર? તો હવે અર્થ પુરુષાર્થ પણ જે કરવું પડે છે આપણને, એમાં શું છે? અર્થ પુરુષ આ સેન્ટેન્સમાં જ આવે છે કે અર્થ પુરુષાર્થ કરવું પડે છે, એટલે કઈ શું કરવું, એટલે કે એવું કઈ મજાથી કે આપણે એમાં મજા કે એન્જોયમેન્ટ કે જે આપણા શું કહેવાય કે જે પણ કન્વીનિયન્સ છે, કમ્ફર્ટ છે, પૂતગલનો ભોગવટો કરીને જે સુખની અનુભૂતિ થાય છે, તો એના માટે કઈ આપણને અર્થ પુરુષાર્થ કરવાનું છે એ નથી, પણ જીવન જીવવા માટે આપણને પુરુષાર્થ કરવું પડે છે એ છે. એટલે કે જબરદસ્તી કરવું પડે છે. જો ત્યાગ કરવાનું હોય તો ત્યાગ કરવાનું બેસ્ટ માર્ગ છે સંયમ માર્ગ, પણ સંયમ માર્ગ નથી અપનાવ્યો તો આ કરવું પડશે જીવન જીવવા માટે. તો એ કરવું પડે છે તો કેવી રીતે કરવાનું? કરવું જ પડશે તો અન્યાયપૂર્વક નહીં કરવાનું, અન્યાય અનીતિથી કઈ આપણને ખોટા માર્ગથી પૈસા નહીં કમાવાનું. કરવું જ પડશે તો પછી કેવી રીતે કરવાનું?
न्याय न्याय नी न्याय नीति ना मार्ग थी आपने पैसा कमावानू, तो शू थशे न्याय नीति थी कमावेला पैसा थी जे पण आपने खावानू लईए तो ए प्रोपरली खावानू पण पचशे आपणने, अने सद विचारो सारा संस्कारो ए आपणामां आवे छे। पण जो आपणे अन्याय अनीति थी लावेल पैसा थी आपणे खावानू खासू ने तो शू थशे, ऑटोमेटिकली जेवा भाव थी एटले के अन्याय अनीति वाला भाव थी पैसा कमावेला छे अने एनाथी खावानू लीधेलू छे तो एज जे भावो छे ने ए आपणामां आवी जाए छे, बराबर। ए पुद्गल वापरीने एटले के आहार रूपी पुद्गल छे तो ए वापरीने आપણામાં મન મનને પણ બગાડી નાખશે એવું હોય છે આ। એટલા માટે ક્યારે પણ ધ્યાન રાખવાનું કે જે દ્રવ્ય હોય ને ખાવાનું હોય ને એ પણ કોને આપણને ખવડાવવાનું હોય ને તો એ પણ કેવું હોય કે પોતે પણ ખાવાનું હોય ને તો એ ન્યાય સંપન્ન વૈભવથી મેળવેલ પૈસાથી જ આપણને લેવાનું, ધ્યાન રાખવાનું, બરાબર। જો અન્યાય અનીતિ થી આપણે જેમ કે જુગાર વગેરે જુગાર જેવા એવા બેટિંગ પણ કરતા ને, હમણાં પણ આઈપીએલ મેચિસ ચાલી રહેલી હતી તો કેટલાક કેટલાક જણે બેટિંગ કર્યો છે કર્યો હતો, એમાં આ બધું સ્ટાર્ટ થઈ ગયું છે અને લીગલી સ્ટાર્ટ થઈ ગયું છે, તો એ બધું શું છે જુગાર બેટિંગ કરીને કે શેર માર્કેટ્સ છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા રોલિંગ કરે અહીંયાથી ત્યાં અને પછી પૈસા કમાવે, તો એ બધા કેવો પૈસા છે એ ન્યાય નીતિના છે। કંપનીઝ કઈ કઈ હોય, કેવી કેવી હોય, વેક્સિનની કંપનીઝ છે એમાં એ વેક્સિન શેનાથી બનાવી બનાવતા હોય છે, નોન વેજીટેરિયન દ્રવ્યોથી બનાવે છે, તો કેટલા જણે આ વેક્સિન કંપનીમાં શેર્સ ખરીદ્યા છે અને એમાંથી પ્રોફિટ આવેલું હોય છે તો એનાથી ખાવાનું ખરીદીને પોતે ખાય અને ઘરવાળાને પણ ખવડાવે છે, તો એનાથી કેવા સંસ્કારોને કેવા ભાવો આવશે પછી, એટલા જ માટે તો આપણને પછી ધર્મ કરવાનું મન નહીં લાગે, ધર્મમાં મન નહીં લાગતું હોય, સામાયિકમાં મન નહીં લાગતું હોય, માળા ફેરવતા ઊંઘ આવે, સ્ટડી આ બધું જે સમ્યક જ્ઞાન છે એ ભણતા ટાઈમ પણ ઊંઘ આવે, મન નહીં લાગે, કંટાળો આવે, લાગે કે બસ થઈ ગયું હવે ચાલો હવે બીજું કઈ કરવા, બરાબર, દુરાચારો કરવા મન થાય, વ્યસનોમાં આપણે લાગી જઈએ, જો એવા ખોટા માર્ગથી પૈસા કમાવેલા હોય ને એનાથી ખાવાનું ખાય તો એવું બધું થાય, અથવા તો ખોટા માર્ગે લાવેલા પૈસાથી આપણે જે સામગ્રી ખરીદીએ કઈ પણ તો એ બધું સામગ્રી પછી એ બધું આપણને એ યુઝ કરતા સમય આપણામાં ભાવો કેવા આવે, બધા એવા જ ભાવો આવશે કે એના ઉપર આસક્તિ થશે, પાંચ ઇન્દ્રિયોની જે પાંચ ઇન્દ્રિયો છે તો એના ઉપર કંટ્રોલ પણ ચાલ્યો જશે, એવું બધું થશે। આ કઈ એવી કઈ શું કહેવાય આવી વાત નથી, કાલ્પનિક વાતો નથી, પણ પ્રભુએ પોતે એ બધું કહ્યું છે અને એવું થાય છે। અહીંયા પણ એક એક્ઝામ્પલ બતાવે છે કે એક રાજાને કિલ્લો બનાવવાનો છે પણ એ કિલ્લાની જે દિવાલો છે તો એ શું થાય છે, કિલ્લાની દિવાલો એ ત્યાં ટકી શકતી નથી પણ પડી જાય છે, ઘણા પ્રયત્નો કરે છે, તો પછી એક સંતને પૂછે છે રાજા, તો સંત શું કહે છે કે જે કિલ્લો છે એના જે ફાઉન્ડેશન છે ને તો એમાં માત્ર 10 સોના મોહર જે નીતિ ન્યાય નીતિ થી કોઈ કે મેળવેલ હશે તો એ 10 સોના મોહર નાખી દે તો પછી કિલ્લાની દિવાલ છે પ્રોપરલી ઉભી રહેશે અને તૂટશે નહીં પડશે નહીં, તો આવી રીતે રાજાએ કર્યું તો પછી પ્રોપરલી કિલ્લો બની ગયો। તો એના પાછળનું રીઝન એને પૂછ્યું કે એવી રીતે એમાં શું છે કે ન્યાય નીતિ થી મેળવેલ જે પૈસા હતા તો એનું એમાં એવું શું કાર્ય કર્યું છે, એમાં શું એવું મેજિક છે કે એના કારણે આ કિલ્લો છે એ પ્રોપરલી બંધાઈ ગયું, તો એમાં રાજા શું અરે સંત શું કહે છે કે ન્યાય નીતિ છે, ન્યાય નીતિ થી મેળવેલ જે પણ પૈસા છે તો એનું એવું પરિણામ છે, તો અને અનીતિ વાળું જે પૈસો છે અનીતિ થી મેળવેલ જે પૈસો છે એના જે 10 સોના મોહર છે તો કોઈક સંન્યાસીને આપીને જો પછી એનો
શું એના ઉપર પરિણામ થાય છે, એના ઉપર શું અસર થાય છે, તો તે તું જો. અને જે નીતિથી મેળવેલ માત્ર 10 સોના મોર છે, કોઈ એવા માછીમાર ટાઈપ વ્યક્તિને આપ, તો પછી શું થાય છે? તો પોતે જો, તને પોતે જ ખ્યાલ આવી જશે કે એનું શું કમાલ છે. તો થોડા સમય બાદ રાજા એના ઉપર શું પ્રોપરલી એક્ઝામિનેશન કરે છે કે શું થાય છે. તો જે માછીમારને જે નીતિના 10 સોના મોર આપેલા હતા ને, તો એ નીતિનું જાદુ કે એનો પ્રભાવ કેવું પડ્યું એ જે માછીમારના જે વિચારો ઉપર, ભાવો ઉપર, કે તે પોતે સંન્યાસી બની જાય છે, એવા શુભ ભાવો એનામાં આવી જાય છે, એના જે ભાવો છે પરિવર્તિત થઈ જાય છે. પણ જે સંન્યાસીને જે અનીતિના 10 સોના મોર આપેલા હતા, તો એ અનીતિ જે છે, તો એ કેવું એક પોઈઝન જેવું છે કે એનું એના ભાવો છે ને, શુભ ભાવ ઓલરેડી હતા, એ બગાડી નાખે છે અને એને શું માછીમાર જેવું બનાવી નાખે છે. એટલે કે એના જે ભાવો છે ને, એ શું કરી નાખે છે, પોઈઝન કરી નાખે છે, ક્લિષ્ટ કરી નાખે છે, બરાબર. તો એવા પ્રકારનું હોય છે. એટલે કે ન્યાય નીતિ થી મેળવેલ જે દ્રવ્ય છે એમાં આ આ લેવલનું આ હોય છે, પ્રભાવ રહેલું હોય છે એના ઉપર, ડાયરેક્ટ આપણા ભાવ ઉપર ડાયરેક્ટ અસર કરે છે. પૈસા હોય કે કોઈ પણ દ્રવ્ય હોય કે ખાવાનું ખરીદેલું હોય, એ બધું આપણા ઉપર પોઝિટિવ એફેક્ટ કરે છે, ડાયરેક્ટ ભાવો ઉપર અસર કરે છે. તેવી જ રીતે અનીતિથી કમાવેલા જે પૈસા હોય કે દ્રવ્ય હોય કે ખાવાનું હોય, તો એ પણ આપણા ઉપર ડાયરેક્ટલી આપણા ભાવોને એ દૂષિત કરી નાખે છે, પોઈઝન કરી નાખે છે, ભાવો બગાડી નાખે છે. એટલા માટે જ કહેવાય છે કે જે પણ ખાવાનું આપણે ખાઈએ ને, તો એ પણ કેવું હોવું જોઈએ, પ્રોપર નીતિ, ન્યાય નીતિ પૂર્વક મેળવેલ ધનથી ખાવાનું, બરાબર. જે પણ આપણે સંઘ સ્વામી વાત્સલ્ય કરાવીએ, કઈ પણ નવકારશી કરાવીએ, તો એ પણ કેવા પૈસાથી કરાવવાનું, જે ન્યાય નીતિ પૂર્વક કમાવેલું ધન હોય એના એ પૈસાથી જ બધાને સ્વામી વાત્સલ્યને બધું કરાવવાનું. કારણ કે આપણે આટલા બધા સાધર્મિકોને ભોજન કરાવીએ, તો સમજી વિચારીને પ્રોપરલી કરાવવાનું, નહીં તો જેવા, નહીં તો શું થશે, બધા ભાવો, બધાના ભાવો દૂષિત થઈ જશે જો અનીતિથી કમાવેલ ધનથી કરાવશું તો. યાદ રાખવાનું, બધાના ભાવો દૂષિત થઈ જશે તો એ બધાનો પાપ, નિમિત્ત આપણે બન્યા એટલે બધું કેટલું પાપ લાગશે, મહાપાપ લાગશે, ધ્યાન રાખવાનું, બરાબર. પછી નેક્સ્ટ શું છે, બીજું એ પણ છે કે જે અન્યાય અનીતિ થી કમાવેલું ધન હોય ને, તો જેવા શોર્ટકટ થી આવ્યું હોય ને, ઇઝીલી આવ્યું હોય ને, એટલા જ ઇઝીલી અને શોર્ટકટ થી નીકળી પણ જાય આપણા હાથથી. એટલે કોઈક ના કોઈક ચોરી કરી લે, અથવા તો આપણો મોટા લોસ થાય બિઝનેસમાં, અથવા તો શું થાય કે કોઈક ના કોઈક જે બિઝનેસ છે પડાવી લે આપણું, અથવા તો કોઈક એવું મૃત્યુ થઈ જાય કે આપણે કઈક જે કમાવેલું હોય તો એ આપણે આપણે આપણને આ ભાવમાં ભોગવવા પણ નહીં મળે, એવી રીતે કઈક ના કઈક થઈ શકે છે. એટલે કે અન્યાય અનીતિથી કમાવેલો ધન જેવી રીતે આવે, એવી જ રીતે લોસ કરીને ફટકા આપીને નીકળી જાય, અને વળી પાપ કર્મો તો એવા બંધાવી નાખે કે આવતા ભાવોમાં પણ આપણને પછી એના દુષ્પરિણામો ભોગવવા પડે. અહીંયા સમય થવા આવી છે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ સર્વમંગલમ મંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જ્ઞાનમ જ્યોતિ શાસનમ પ્રણામ.